વાવાઝોડાના લીધે ચારે બાજુ વૃક્ષો અને વીજળીના થાંભલા થયા ધરાશે। જુઓ મુંદ્રાની ચારે દિશાના દ્રશ્યો। વાવાઝોડાએ મુંદ્રામાં હાહાકાર મચાવ્યો। ચારે બાજુ વૃક્ષો થયા ધરાશાયી। અનેક વીજળીના થાંભલા પડી ગયા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી। મુંદ્રામાં વાવાઝોડાના તેજ પવનથી વર્ષોથી અડીખમ રહેલા વૃક્ષો તેજ હવા સામે પરાસ્ત થઈ જમીનદોષ થયા હતા। વીજળીના થાંભલા પણ પડી ગયા હતા। એસટી બસ સ્ટેન્ડથી હોસ્પિટલ રોડ, બારોઈ રોડ, મહેશનગર રોડ, ડાક બંગલા રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર વૃક્ષોના ઢગલા જોવા મળ્યા હતા। કોઈક દુકાનના છાપરા ગયા હતા તો એક દુકાનના શટર નીકળવા લાગ્યા હતા। અનેક ઘરોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા। એક મકાન ઉપર ભારે ખમ વૃક્ષ પડ્યું હતું, પણ કોઈ જાનહાનિ થઈ ન હતી। વાવાઝોડું શાંત થતાં જ નગરપાલિકાની ટીમ લોકોના ઘરે જઈ તેમની પરિસ્થિતિ જાણી હતી। પીજીવીસીએલ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી। પોલીસ તંત્રએ પણ સારી મહેનત કરી હતી અને મુંદ્રાની સંસ્થાઓ દ્વારા પણ સારી મહેનત કરવામાં આવી હતી અને આરોગ્યની ટીમ પણ સજાગ રહી હતી। નગરપાલિકાએ રોડ ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી પણ ઝડપથી શરૂ કરી હતી અને રસ્તાઓ ખુલ્લા કર્યા હતા। આજે ગઈકાલ સાંજથી જે પવન ફૂંકાય છે અને હજુ પણ વરસાદ અને પવન ચાલુ છે ત્યારે અમે મુંદ્રા બારોઈ નગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારો 2 નંબર વોર્ડ નંબર 1 થી 7માં નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો અને અધિકારી વર્ગ બધે વિઝિટ કરે છે। હમણાં અમે મુંદ્રા ભુજ રોડ જે વૃક્ષો પડી ગયા હતા, જે ઝાડ ઘણા બધા, એ ઝાડ માટે નગરપાલિકાનું જેસીબી, નગરપાલિકાનો સ્ટાફ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને એનડીએફના કમાન્ડોની ટીમ સાથે, આરપીએફના કમાન્ડોની ટીમ સાથે નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 250 થી 300 ઝાડો જે પડી ગયા છે, એ ઝાડોને રસ્તા ખુલ્લા કરવા માટેની કામગીરી ચાલુ છે। ત્યારે નગરપાલિકા વિસ્તારના 7-7 વોર્ડમાં લોકોને ઓછી તકલીફ પડે એના માટે દરેક જગ્યાએ ચૂંટાયેલી કાઉન્સિલરોની ટીમ અને નગરપાલિકાની ટીમ કામમાં સક્રિય છે। ઉદરવાસમાં પાણી ભરાઈ ગયું તો એના માટે હમણાં
આજ જેસીબી અને બીજું લોડર મોકલી અને ત્યાં જે ઝાડ પડી ગયા છે, પાણીને અવરોધ કરે છે, જેના કારણે માણસોના ઘરોમાં પાણી જાય છે, હમણાં થોડા ટાઈમમાં ત્યાં જેસીબી અને લોડર પહોંચશે એટલે એ ઝાડ સાઈડમાં કરી દેશું, પાણી ઉતરી જશે ત્યાં।